નમસ્કાર દોસ્તો ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સવાલ છે કે ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે તો દોસ્તો કેટલીક મહત્ત્વની અપડેટ કેટલીક મહત્ત્વની લેટેસ્ટ માહિતી મને મળી છે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે દોસ્તો આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો માત્ર બેથી ત્રણ મિનિટનો વિડીયો બનશે વિડીયો પૂરો જોજો એટલે તમારા સવાલનો તમને જવાબ મળી જશે ખાસ વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે એક્ઝેક્ટ ડેટ અને એક્ઝેક્ટ માહિતી મેળવીએ એ પહેલાં તો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો અને રિઝલ્ટ અંગેની તમામ અપડેટ તમે ક્યાંથી મેળવી શકશો એના વિશે આપણે વાત કરીએ તો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ જોવા માટેની અને જ્યારે રિઝલ્ટ આવે ત્યાં સુધી તમારે કોઈ અપડેટ મેળવવી હોય કે રિઝલ્ટ ક્યારે આવશે રિઝલ્ટ અંગેની કોઈ પણ અપડેટ તમારે જોતી હોય તો એ અપડેટ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અપડેટો મેળવી શકો છો કે ગુરુ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે દોસ્તો આ વેબસાઇટમાંથી તમે ધોરણ દસ અને ધોરણ બાર બહારની ગુજરાત બોર્ડના રિઝલ્ટની તમામ અપડેટ મેળવી શકો છો જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે સૌથી પહેલા રિઝલ્ટ પણ અહીંથી તમે જોઈ શકો છો અને હા દોસ્તો રિઝલ્ટને તમે સીટ નંબર વગર સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ અહીંથી તમે જોઈ શકશો વેબસાઈટમાં દોસ્તો સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના બે લીલા રંગના બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે એસટીડી ટેન બોર્ડ રિઝલ્ટ બે અને બીજો બોક્સ છે એસટીડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસ ના વિદ્યાર્થી એસટીડી ટેન વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ બાર ના વિદ્યાર્થી એસટીડી ટ્વેલ્વ વાળો બોક્સ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે જે પણ લેટેસ્ટ અપડેટ હશે એ તમને મળી જશે અને જ્યારે દોસ્તો રિઝલ્ટ જાહેર થશે ત્યારે અહીંયાથી તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલા સીટ નંબરથી અને સીટ નંબર વગર બંને રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો તો દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ વેબસાઇટની લિંક આપેલી છે અથવા તો તમે ગૂગલ ઉપર ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ માય જી ગુરુ ડોટ ઇન આ વેબસાઇટમાંથી તમે તમારા રિઝલ્ટની તમામ અપડેટ પણ મેળવી શકશો અને રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ જોઈ હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે તો દોસ્તો સૌથી પહેલી તો તમને ખુશ ખબર કહી દઉં કે ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ છે ખૂબ જ વહેલું આવવાનું છે શા માટે વહેલું આવવાનું છે એના વિશે હું તમને ખાસ વાત કરું તો દોસ્તો સૌથી પહેલી વાત કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા છે એ આ વર્ષે થોડીક વહેલી લેવામાં આવી હતી ઓબ્વિયસલી દોસ્તો પરીક્ષા વહેલી લેવાની હશે એટલે રિઝલ્ટ પણ વહેલું જાહેર થશે દોસ્તો બીજું અને સૌથી મહત્વનું કારણ છે રિઝલ્ટ વહેલું આવવાનું તો એ દોસ્તો કારણ એવું છે કે આવતા મહિનામાં થોડા દિવસો પછી દોસ્તો ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલુ થઈ જશે અને ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના ઘણા બધા અધિકારીઓ છે એ રોકાયેલા હોય છે માટે દોસ્તો વહેલું રિઝલ્ટ આવી જાય તો શિક્ષકો એપ્રિલ મહિનામાં જે લોકસભાની ચૂંટણી છે એની કામગીરીમાં પોતાની ફરજ બજાઈ શકે માટે દોસ્તો બોર્ડ નું રિઝલ્ટ છે એ વહેલું જાહેર થઈ જશે ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ તો પેપર ચકાસણીનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને પેપર ચકાસણીનું કામ વહેલું પૂરું કરવા માટે વધુ કેન્દ્રો પેપર ચકાસણીના કેન્દ્રો પણ વધુ બનાવવામાં આવ્યા છે જેથી કરીને દોસ્તો દોસ્તો બોર્ડનું બોર્ડનું રિઝલ્ટ રિઝલ્ટ વહેલું વહેલું જાહેર જાહેર કરી શકાય તો થવાનું મુખ્ય કારણ દોસ્તો લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીમાં ઘણી બધી પ્રક્રિયાઓ ઘણી બધી કામગીરીઓ શિક્ષકો પાસે કરાવવાની હોય છે આમ જોવા જઈએ તો રિઝલ્ટ જેટલું પણ વહેલું આવે એટલું વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારું જ છે દોસ્તો ધોરણ દસ અને ધોરણ બાર ના રિઝલ્ટ જોવા માટેની અને રિઝલ્ટની તમામ અપડેટ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે ગુગલમાં ડાયરેક્ટ પણ સર્ચ કરી શકો છો ડબલ્યુ 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 ડોટ જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી તમે રિઝલ્ટની તમામ અપડેટો ડેલી ચેક કરતા રહીજો અને દોસ્તો રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે તમને આ વેબસાઇટમાંથી રિઝલ્ટ પણ એક ક્લિકમાં જોવા મળશે રિઝલ્ટ તમે સીટ નંબરથી પણ જોઈ શકશો અને સીટ નંબર વગર પણ જોઈ શકશો વેબસાઇટ યાદ રાખજો ડબલ્યુ જી કે ગુરુ ડોટ ઇન છતાં પણ કોઈ અપડેટ આવશે તો તમે આ વેબસાઇટમાંથી મેળવી લેજો અને હું વિડીયો પણ તમને બનાવીને જાણ કરી દઈશ આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ